ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ચલો લાંબા સમય પછી પાછા આપણે મળીએ છીએ. આપણે આપણા 13મા ચેપ્ટરમાં આગળ વધીએ છીએ. આપણે આગળ રેડિયો એક્ટિવિટી સુધી આપણે ભણી ગયા છે અને એને અનુરૂપ એના સ્વાધ્યાયના દાખલા આપણે 11મા દાખલા સુધી કરેલ છે. હવે આજે આપણે આગળ વધીએ છીએ એ છે આલ્ફા ક્ષય, આલ્ફા ડીકે. આલ્ફા બીટા અને ગામા ડીકે એટલે કે રેડિયો એક્ટિવ કિરણોનું ઉત્સર્જન એ આપણે પ્રાઇમરી સેકન્ડરી લેવલથી ભણતા આવીએ છીએ. હવે જે અહીં આપણે ભણીએ છીએ એ થોડુંક એમાં એક સ્ટેપ આગળ, પણ આપણે એના કન્સેપ્ટથી પરિચિત છીએ. આપણે જાણીએ છીએ એ મુજબ કે આલ્ફા કણ એટલે એ હિલિયમનો ન્યુક્લિયસ છે. હિલિયમનો ન્યુક્લિયસ એનો મતલબ એવો થયો કે એની અંદર બે પ્રોટોન છે અને બે ન્યુટ્રોન છે. તો આવું જ્યારે ન્યુક્લિયસમાંથી એક સાથે બે પ્રોટોન અને બે ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય એટલે એ હિલિયમનો ન્યુક્લિયસ છે. તો ત્યારે આલ્ફા કણ ઉત્સર્જિત થયો કહેવાય. આલ્ફા ક્ષય જ્યારે થાય છે ત્યારે ન્યુક્લિયસના દળાંક એ ક્ષય પામતા ન્યુક્લિયસના દળાંક કરતા 4 જેટલો ઓછો થાય અને પરમાણુ ક્રમાંક છે એ 2 જેટલો ઓછો થાય. પરમાણુ દળાંક 4 ઘટે અને પરમાણુ ક્રમાંક છે એ 2 ઘટે, મતલબ કે ઝેડમાં 2 નો ઘટાડો થાય અને એમાં 4 નો ઘટાડો થાય. તો ધારો કે આપણે એમ કહીએ કે એક્સ તત્વ જે છે, એક્સ તત્વ કે જેનો પરમાણુ ક્રમાંક ઝેડ છે, પરમાણુ દળાંક એ છે, એમાંથી જ્યારે આલ્ફા કણનું ઉત્સર્જન થાય ત્યારે નવું બનતું તત્વ જો વાય હોય તો એ આપણને ઝેડ -2 પરમાણુ ક્રમાંક અને એ -4 પરમાણુ દળાંક વાળું મળે અને સાથે સાથે ક્યુ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય. તો અહીંયા આ એક્સ તત્વને જનક તત્વ કહેવાય, વાય તત્વને જનિત તત્વ કહેવાય. આ હિલિયમનો ન્યુક્લિયસ એટલે આલ્ફા કણ છે અને ક્યુ એ ઉર્જા છે. અહીંયા આપણે જાણીએ છીએ કે ક્યુ છે એ દળ ઉર્જાનો તફાવત છે, જ્યાં દળ ઉર્જા એ mx એટલે કે જનક તત્વ માઇનસ my માઇનસ mhe ઇન્ટુ c સ્ક્વેર. આપણે ખ્યાલ છે કે આ ઉર્જા e બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર ફોર્મ્યુલા અનુસાર છે અને આ જે બતાવે છે એ ડેલ્ટા એમ છે. અહીંયા ખાસ અગત્યની વાત છે કે જો આલ્ફા ક્ષય માટે ક્યુ ઇઝ ગ્રેટર ધેન હોવાથી આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એનું બહુ સાદું ઉદાહરણ છે કે યુરેનિયમ 92-238 માંથી જ્યારે આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે ત્યારે આપણને થોરિયમ 90-234 અને પ્લસ ક્યુ ઉર્જા ઉત્સર્જિત થાય છે. તો આ વાત થઈ એ આલ્ફા ક્ષયની. હવે નેક્સ્ટ છે એ આપણે જોઈએ છે બીટા ક્ષય. બીટા ક્ષય એટલે આપણે જાણીએ છીએ એ મુજબ કે ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન એટલે કે બીટા માઇનસ અથવા તો પોઝિટ્રોન, પોઝિટ્રોન એટલે ઇલેક્ટ્રોનનો એન્ટી પાર્ટિકલ, ઇલેક્ટ્રોન જેટલું જ દળ ધરાવે પણ એના કરતા ઓપોઝિટ ચાર્જ ધરાવતો હોય એને પોઝિટ્રોન કહેવાય. તો આવા ન્યુક્લિયસમાંથી જો આપમેળે ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય તો એ પ્રક્રિયાને બીટા ક્ષય કહે છે. હવે તમને એવું લાગે કે ન્યુક્લિયસમાં ક્યાં ઇલેક્ટ્રોન હતો, ન્યુક્લિયસમાં તો પ્રોટોન અને ન્યુટ્રોન જ છે. તો આ ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનમાંથી ન્યુટ્રોનનું કન્વર્ઝન થાય અને એમાંથી આપણને ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન મળે છે. એનું કન્વર્ઝન થાય છે અને આપણને ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન મળે છે. આપણે જાણીએ છીએ એ મુજબ પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા વધારે છે એટલે એ તૂટે છે અને એમાંથી આપણને ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન મળે છે. તો આવા ક્ષયને અર્ધ આયુ ટી 1/2 વડે લાક્ષણિક રીતે રજૂ કરી શકાય છે. બીટા ક્ષયમાં ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની સાથે જ એન્ટી ન્યુટ્રીનો પણ ઉત્સર્જન પામે છે. એન્ટી ન્યુટ્રીનો એટલે ન્યુટ્રીનો નો એન્ટી પાર્ટિકલ એટલે એને એન્ટી ન્યુટ્રીનો કહેવાય, બરોબર. અને બીટા ક્ષયમાં ન્યુટ્રીનો ઉત્પન્ન થાય છે. જો અહીંયા ન્યુટ્રીનોની વાત છે, બરોબર. તો ન્યુટ્રીનો એ ઇલેક્ટ્રોનની સરખામણીએ ખૂબ જ નાના દળ ધરાવતા કણ છે. ન્યુટ્રીનો કણોની બીજા કણોની સાથે નિર્બળ આંતરક્રિયા હોય છે તેથી પરખ કરવી ખૂબ મુશ્કેલ છે. અહીંયા હું તમને ખાસ જણાવું છું, આપણે ન્યુટ્રીનો એ ન્યુટ્રોન નથી, બરોબર. ન્યુટ્રીનો એ પણ એક મૂળભૂત પાર્ટિકલ છે. તો બીટા ક્ષય, બીટા માઇનસ ક્ષય અને બીટા પ્લસ ક્ષયમાં દળાંક એ અફર રહે છે. બીટા માઇનસ ક્ષયમાં ઝેડમાં 1નો વધારો થાય અને બીટા પ્લસ ક્ષયમાં ઝેડમાં 1નો ઘટાડો થાય. અહીંયા પ્લસ આવે તો ઝેડમાં માઇનસ થાય અને અહીંયા માઇનસ આવે તો ઝેડમાં પ્લસ થાય.
તો મતલબ કે જો પ્રોટોન છે આ પ્રોટોનમાંથી ન્યુટ્રોન બને તો પ્લસ અહીં આપણને પોઝિટ્રોન મળે છે અને ન્યુટ્રિનો મળે છે. જો ન્યુટ્રોન તૂટે તો એમાંથી આપણને પ્રોટોન મળે, ઇલેક્ટ્રોન મળે અને એન્ટી ન્યુટ્રિનો મળે. તો આ મુક્ત ન્યુટ્રોન પ્રોટોનથી ક્ષય પામે છે. ન્યુક્લિયસમાં પ્રોટોન જ ન્યુટ્રોનમાં ક્ષય પામે છે કારણ કે પ્રોટોનનું દળ ન્યુટ્રોન કરતા ઓછું છે. ઉદાહરણ તરીકે ફોસ્ફરસ 1532 માંથી જ્યારે સલ્ફર મળે છે ત્યારે સલ્ફરનો પરમાણુ દળાંક 16 છે, પરમાણુ ક્રમાંક 16 છે અને દળાંક 32 છે. તો એમાંથી ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો ઉત્પન્ન થશે. ઇલેક્ટ્રોન એટલે બીટા માઇનસ ક્ષય છે. એનાથી ઉલટું વિચારીએ કે સોડિયમમાંથી સોડિયમમાંથી જ્યારે નિયોન બનશે તો આ 11 પરમાણુ ક્રમાંકમાંથી 10 પરમાણુ ક્રમાંક આવ્યા એટલે પોઝિટ્રોન સાથે ઉત્પન્ન થશે અને ન્યુટ્રિનો ઉત્પન્ન થશે એટલે આ બીટા પ્લસ ક્ષય છે. ખ્યાલ આવે છે? જો પરમાણુ ક્રમાંકમાં ઘટાડો થાય તો અહીંયા આપણને પોઝિટ્રોન આવે, જો પરમાણુ ક્રમાંકમાં વધારો થાય તો અહીંયા ઇલેક્ટ્રોન આવે એટલે આ પ્લસ માઇનસ બે બેલેન્સ થઈ જાય. નેક્સ્ટ આવે છે એ છે ગેમા ક્ષય. ઇલેક્ટ્રોન આપણે આલ્ફા અને બીટા ડીકે જોયું, હવે ગામા ક્ષયને જોઈ લે. ગામા ક્ષય આપણે જાણીએ છીએ એ મુજબ ગામા પાર્ટિકલ એટલે એ એક ઉર્જા જ છે વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર, ત્યાં આપણે એનો ઉલ્લેખ કરી ગયા છે. અહીંયા પરમાણુની જેમ જ ન્યુક્લિયસને પણ જુદા જુદા ઉર્જા સ્તરો ધરા અવસ્થાથી ઉત્તેજિત અવસ્થા હોય છે. આ ખાસ કન્સેપ્ટ સમજો, આપણે આગળ 11મા ચેપ્ટરમાં 12મા ચેપ્ટરમાં બેમાં ભણી ગયા છે કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોનની ઉત્તેજિત કક્ષાઓ છે બોર કક્ષાઓમાં આપણે ત્યાં ભણ્યા હતા, એવી જ રીતે ન્યુક્લિયસમાં પણ એની ઉર્જાના સ્તરો છે. એની ધરા સ્થિતિમાંથી જુદી જુદી ઉત્તેજિત અવસ્થામાં એ ન્યુક્લિયોન જઈ શકે છે. અહીંયા પરમાણુ ઉર્જા સ્તરોનો તફાવત ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો હોય છે, જ્યારે ન્યુક્લિયસની ઉર્જા સ્તરોનો તફાવત મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમમાં હોય છે, એમીવીનના ક્રમમાં હોય છે. સમજો, પરમાણુ ઉર્જા સ્તરનો તફાવત અને ન્યુક્લિયસની ઉર્જા સ્તર. પરમાણુ ઉર્જા સ્તર એટલે આપણે ઇલેક્ટ્રોનની વાત કરી હતી, એ ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમમાં છે, જ્યારે ન્યુક્લિયસની ઉર્જા છે એ એમીવી ક્રમમાં છે. એટલે જ્યારે ઉત્તેજિત અવસ્થામાં રહેલું ન્યુક્લિયસ આપમેળે તેની ધરા અવસ્થામાં ક્ષય પામે છે ત્યારે તેની બે ઉર્જા સ્તરો વચ્ચેના તફાવત જેટલી ઉર્જા ફોટોનનું ઉત્સર્જન કરે છે. આ સમજો ખાસ આ વસ્તુ, જ્યારે ઉત્તેજિત અવસ્થામાં રહેલું ન્યુક્લિયસ આપમેળે તેની ધરા સ્થિતિમાં ક્ષય પામે છે ત્યારે તેની બે ઉર્જા સ્તર વચ્ચેના તફાવત જેટલી ઉર્જાના ફોટોનનું ઉત્સર્જન કરે છે. આ ઘટનાને ગેમા ક્ષય કહે છે. અહીંયા દાખલા તરીકે કોબાલ્ટ એ બીટા કણનું ઉત્સર્જન કરી અને નિકલમાં રૂપાંતર પામે ત્યારે નિકલ ઉત્તેજિત અવસ્થામાં હોય છે. આ ઉત્તેજિત અવસ્થામાંથી બે તબક્કે ધરા અવસ્થામાં આવે છે. તો અહીંયા એ જ વસ્તુ અહીંયા આકૃતિમાં બતાવેલી છે. આ કોબાલ્ટ છે એ કોબાલ્ટમાંથી જ્યારે નિકલમાં કન્વર્ટ થાય છે ત્યારે કોબાલ્ટમાંથી જ્યારે બીટા પાર્ટિકલ ઉત્પન્ન થાય છે ત્યારે કોબાલ્ટનું ન્યુક્લિયસ એ ઉત્તેજિત અવસ્થામાં હોય. હવે આપણે જાણીએ છીએ કોઈ પણ ઉત્તેજિત અવસ્થામાં લાંબો સમય ન રહી શકે, એ ધરા સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે, મતલબ કે એની ગ્રાઉન્ડ લેવલે ત્યાં આવવાનો પ્રયત્ન કરે તો જ એ સ્થાયી થઈ શકે. તો આવું ઉત્તેજિત અવસ્થામાં રહેલો કોબાલ્ટનું ન્યુક્લિયસ છે એ 1.17 MeV જેટલી ઉર્જા પહેલા તબક્કે ઉત્સર્જિત કરશે, બીજા તબક્કે એ 1.33 MeV જેટલી એ ઉર્જા ઉત્સર્જિત કરશે અને ત્યારે એ નિકલના ન્યુક્લિયસમાં કન્વર્ટ થઈ અને સ્થાયી થશે. તો આ રીતે એ ગામા રેઝનું ઉત્સર્જન થાય છે, મતલબ કે ગામા રેઝ જ્યારે ઉત્સર્જન થાય એ આપમેળે ન થાય, જ્યારે ન્યુક્લિયસમાંથી આલ્ફા કે બીટા કણનું ઉત્સર્જન થાય ત્યારે જે તે ન્યુક્લિયસ છે એ ઉત્તેજિત અવસ્થામાં હોય. આવું ઉત્તેજિત અવસ્થાનું ન્યુક્લિયસ છે એ સ્થાયી થવા માટે ગામા રેઝનું ઉત્સર્જન કરે. તો આ વાત થઈ આપણી આલ્ફા બીટા અને ગામા કિરણોના ઉત્સર્જનની. પરીક્ષામાં 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછે છે, બીટા ક્ષય છે એ આ વર્ષે જુલાઈના પેપરમાં પૂછાયેલો પ્રશ્ન છે, તો એ રીતે એને તૈયાર કરશો. બાકીનું જે છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈએ.